ये हीट वेव नी वात काड झाड़ गर्मी नी ગુજરાત માં ચૂંટણી નું ટાણું છે અને ત્યારે સતત ઊંચો ચડી રહ્યો છે તાપમાનનો પારો. ન માત્ર સ્થાનિકોની પરંતુ ચૂંટણી પંચની પણ આની ચિંતા વધારી દીધી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા 6-8 મે દરમિયાન રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે લોકોએ વાતાવરણમાં જબરદસ્ત ઉકળાટ અને પારાવાર ગરમીનો અનુભવ કર્યો છે, તો બીજી તરફ આવનારા દિવસોમાં પણ લોકોને ગરમીથી રાહત મળે તેવા કોઈ પણ અણસાર હાલ દેખાઈ રહ્યા નથી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યારે 2 દિવસ બાદ ગુજરાતના 4 જિલ્લા માટે હીટવેવની આગાહી કરતા તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં મોટા પાયે હીટવેવની શંકા વ્યક્ત કરવામાં આવી છે, તો પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ હીટવેવની શંકાના પગલે યલો એલર્ટ જાહેર કરી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. તો આ તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 દિવસ સુધી એટલે કે 4 મે થી 8 મે સુધી ખૂબ જ ગરમ અને ભેજવાળા વાતાવરણની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જે અંતર્ગત લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે. વાર્નિંગ કી બાત કરેંગે તો હીટ વેવ વાર્નિંગ સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે રીજન કે લિયે આઇસોલેટેડ પ્લેસીસ પોકેટ્સ મે દિયા ગયા હૈ ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે હીટ વેવ હોગા ડે 3 ડે 4 મે यानी 6, 7 और 8 तारीख को वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर. और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. હવામાન વિભાગની આગાહીએ ન માત્ર સ્થાનિકોની પરંતુ ચૂંટણી પંચની પણ ચિંતા વધારી દીધી છે, કારણ કે 7 તારીખે મતદાન છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને મતદાન મથકો સુધી લાવવા એ એક મોટો પડકાર બની શકે છે. અમદાવાદમાં 2 દિવસ બાદ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે, ત્યારે ગરમી વચ્ચે મતદારોની તબિયત ન બગડે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરાઈ છે. જરૂર જણાયા જ્યાં કવરિંગ નથી એવી જગ્યાએ 1995થી વધારે મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 770થી વધુ મતદાન મથકો કે જ્યાં એક સાથે ઘણા મતદાન મથકો ઉપલબ્ધ કરેલા છે તેવી જગ્યાએ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક મતદાન મથક ઉપર પીવાનું ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચી રહે તેની પણ ચકાસણી કરી લેવામાં આવેલી છે. દરેક મતદાન મથક પર ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે સાથે રૂટ સુપરવાઇઝર્સ જોડે હેલ્થની ટીમ્સ પણ તૈનાત કરવામાં આવેલી છે. અમદાવાદની વાત કરીએ તો 1995થી વધુ મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. 770 બૂથ પર કુલરની વ્યવસ્થા કરાઈ છે, સાથે જ દરેક મતદાન મથક પર પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર હેલ્થની ટીમ તૈનાત રાખવામાં આવશે. જિલ્લામાં 2500 જેટલી વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જિલ્લામાં 147 સખી મતદાન મથકોનું આયોજન કરાયું છે, સાથે જિલ્લામાં 21 આદર્શ મતદાન મથકો તૈયાર કરાયા છે, 21 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે જિલ્લામાં 16 હેરિટેજ થીમવાળા મતદાન મથકો પણ તૈયાર કરાશે.